ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? હું અક્ષર સ્કૂલ દ્વારા ચોક્સી મિત્તલ. આજે આપણે ગણિત વિષય કરવાનો છે. ગણિત વિષયમાં આપણે આજે 1 થી 100 કરશું, બરાબર? તમને 1 થી 100 આપણે કરી જ લીધા છે, આવડે છે બરાબર? એકવાર બોલતા જશું અને લખતા જશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147,
24, બગડે પાછળે 25, બગડે છગડે 26, બગડે સાથળે 27, બગડે આઠળે 28, બગડે નવડે 29, તગડે મીંડે 30, તગડે એકડે 31, તગડે બગડે 32, બે તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાછળે 35, તગડે છગડે 36, તગડે સાથળે 37, તગડે આઠળે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40, ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, બે ચોગડા 44, ચોગડે પાછળે 45, ચોગડે છગડે 46, ચોગડે સાથળે 47, ચોગડે આઠળે 48, ચોગડે નવડે 49, પાછળે મીંડે 50, પાછળે એકડે 51, પાછળે બગડે 52, પાછળે તગડે 53, પાછળે ચોગડે 54, બે પાછળા 55, પાછળે છગડે 56, પાછળે સાથળે 57, પાછળે આઠળે 58, પાછળે નવડે 59, છગડે મીંડે 60, છગડે એકડે 61, છગડે બગડે 62, છગડે તગડે 63, છગડે ચોગડે 64, છગડે પાછળે 65, બે છગડા 66, છગડે સાતળે 67, છગડે આઠળે 69, છગડે નવડે 69, સાતળે મીંડે 70, સાતળે એકડે 71, સાતળે બગડે 72, સાતળે તગડે 73, સાતળે ચોગડે 74, સાતળે પાછળે 75, સાતળે છગડે 76, બે સાતળા 77, સાતળે આઠળે 78, સાતળે નવડે 79, આઠળે મીંડે 80, આઠળે એકડે 81, આઠળે બગડે 82, આઠળે તગડે 83, આઠળે ચોગડે 84, આઠળે પાછળે 85, આઠળે છગડે 86, આઠળે સાતળે 87, બે આઠળા 88, આઠળે નવડે 89, નવડે મીંડે 90, નવડે એકડે 91, નવડે બગડે 92, નવડે તગડે 93, નવડે ચોગડે 94, નવડે પાછળે 95, નવડે છગડે 96, નવડે સાતળે 97, નવડે આઠળે 98, બે નવડા 99, એકડો ને બે મીંડા 100. મિત્રો, આ રીતે 1 થી 100 બોલવાના છે, બોલીને લખવાના છે. પછી આમાં વચ્ચેની સંખ્યા લખવાની છે, 6 અને 8. 6 અને 8ની વચ્ચે કઈ સંખ્યા આવે? 7 અડે 7. 2 અને 4. 2 અને 4ની વચ્ચે કઈ સંખ્યા આવે? તગડે 3. બગડે નવડે 29 અને તગડે એકડે 31. તો શું આવે વચ્ચે? તગડે મીંડે 30. એકડે બગડે 12 અને એકડે ચોગડે 14. બેની વચ્ચે શું આવે? એકડે તગડે 13. બગડે ચોગડે 24 અને બગડે છગડે 26. બેની વચ્ચે શું આવે? બગડે પાછળે 25. એકડે છગડે 16 અને એકડે આઠળે 18. તો એની વચ્ચે શું આવે? એકડે સાતળે 17. બરાબર મિત્રો, આ રીતે તમારે જોવાનું છે અને લખવાનું છે. પેજ નંબર 22 અને પેજ નંબર 50, આ બે પેજ તમારે ક્લાસવર્ક બુકમાં અને હોમવર્ક બુકમાં કરવાના. 1 થી 50 તમને આવડે જ છે, પણ આમાં આપણે કઈ રીતે લખવાના છે? આડી લાઈન લખવાની છે. બરાબર મિત્રો, જો એકવાર ફટાફટ લખાવી દઉં. 1 લખો આડી લાઈનમાં, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તારીખ મારજો 29, 9, 20. બરાબર, આડી લાઈનમાં. હવે 10 અહીંયા લખું ને પછી અહીંયા 11 લખવાનું. અહીંયા બગડે એકડે 21ની લાઈન, અહીંયા તગડે એકડે 31, ચોગડે એકડે 41. આ રીતે બે વાર એકડાની લાઈન, 11, 21, 31, 41. 1 થી 50 તમારે આડી લાઈનમાં લખવાના છે. આમાં ખૂટતા અંક 1 છે, તો 1 પછી 2, 3, 4 આપેલું જ છે, 5, 6 આપેલું જ છે, 7, 8, 9 આપેલું જ છે, એકડે મીંડે 10. 11, 11 પછી 12, 13, 14, 15 આપેલું જ છે, 16, 17, 18 આપેલું જ છે, 19 અને બગડે મીંડે 20. પેજ નંબર 50, પેજ નંબર 22, આ બે પેજ તમારે ક્લાસવર્ક બુકમાં અને હોમવર્ક બુકમાં કરવાના છે, અને તમારે ટીમ્સ એપમાં હોમવર્ક બધાએ મોકલવાનું છે. આ સિવાય એક તમને હું ફરી બીજું ચેક્સવાળી નોટમાં આપું છું, 1 થી 10ની શબ્દ સંખ્યા.
શબ્દ સંખ્યા પણ તમારે બે વાર લખવાની છે. કેવી રીતે, જો હું તમને સમજાવું છું અને શીખવાડું છું. મેં તમને જે વર્કશીટ આપી છે એમાં પણ મેં પૂછ્યું છે, એટલે આપણે એકવાર એનું રિવિઝન કરશું. બરાબર, 1 થી 10 છે તો આપણે 1 થી 10 પહેલાં અંક લખી નાખીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 પછી આ રીતે લાઈન કરી નાખવાની અને વચ્ચે એક આમ લાઈન કરી નાખવાની, એટલે બે વાર તમારે સમાઈ જાય. બરાબર, બે વાર બધાએ લખવાનું છે એટલે તમને લોકોને યાદ રહી જાય કે કેવી રીતે શબ્દ સંખ્યા લખાય. હવે જો 1 છે તો અહીંયા તમારે લખવાનું અને 1 માત્ર એ અને ક, અને 1 માત્ર એ ક. પછી 2 કેમ લખાય, તો બની ઉપર 1 માત્રા એટલે 2, 2. પછી 3, તો 3 કરવાનો અને બાજુમાં હણ કરવાનો, 3. બરાબર, પછી ચને કાનો 4, 4. આવી રીતના બોલીને લખશો તો તમને યાદ રહી જ જશે. પને કાનો 5 અને માથે આવશે મીંડું, 5, 5. પછી છત્રીનો 6 જ આવશે આમાં ખાલી, 6, 6. બરાબર, પછી 7, તો સને કાનો 7, સને કાનો 7, 8, 8. 9, 9. 10, 10. બરાબર મિત્રો, આ રીતે તમારે લખવાનું છે. એકવાર વાંચી જઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બરાબર મિત્રો, 1 થી 10ની શબ્દ સંખ્યા એક જ તમારે પેજમાં બે વાર, એકવાર આપણું આ થયું આપણું ક્લાસવર્ક, એકવાર થયું આપણું હોમવર્ક. બરાબર મિત્રો, આ રીતે નોટમાં તમે ફોર્મેશન કરી લેજો અને આ રીતે તમારે લેસન કરવાનું છે. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.